होळी एटले रंगोनो पर्व अने आ पर्वनी तमाम लोको धामधूमथी उजवणी करता होय छे। तेमां पण राजस्थानमां आ तहेवारनुं वधु महत्व होय छे, परंतु आ वर्षे कोरोनानुं ग्रहण होळी पर पण लाग्युं छे, जेने कारणे आ वर्षे मूळ राजस्थानी अने अमदावादमां वाटिका रेसिडेंसीना लोकोए परंपरा जाळवा माटे कोरोनानुं चेकअप करीने होळीनी उजवणी करी हती। અમદાવાદમાં અનેક રાજસ્થાની પરિવાર વસે છે અને દર વર્ષે તેઓ હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે જાહેરમાં અને ધામધૂમથી હોળીની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને કારણે વાટિકા રેસિડેન્સી લોકોએ પોતાની પરંપરા જળવાઈ રહે તે માટે કોરોનાના નિયમો સાથે હોળી અને ધૂળેટીની ઉજવણી કરી હતી। આ અંગે વાટિકા રેસિડેન્સીના ચેરમેને જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે ધામધૂમથી ઢોર અને ડીજેના તાલે હોળીની ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ને કારણે શાંતિપૂર્ણ રીતે અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને હોળી રમી છે, સાથે સાથે રાજસ્થાની નૃત્ય કરીને હોળી અને ધૂળેટીનો અનેરો આનંદ માણ્યો હતો। હોળી અને ધૂળેટીનો તહેવાર છે, દર વર્ષે લોકો છે હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે ધૂળેટીનો તહેવાર છે એ ફિક્કો બન્યો છે અને લોકોની મજા પણ ફિક્કી પડી છે। ત્યારે આપણી સાથે વાટિકા રેસિડેન્સના લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। જેમ કે આજે હોળીનો તહેવાર છે, આપની સોસાયટીની અંદર કયા પ્રકારનું આયોજન છે કોરોના મહામારીની વચ્ચે અને ધૂળેટીના અંદર લોકોને મતલબ ઉદ્દેશ આપવામાં આવ્યો છે રમવા માટે? જે રીતના અમારે વાટિકા રેસિડેન્સી અમે છેલ્લા 8 વર્ષથી જ્યારથી આ સોસાયટી બની છે, ઇન્ડિયા બુલ્સવાળાએ બનાવી છે, ત્યારથી હોળીનો તહેવાર પ્રાચીન રીતે અમે મનાવીએ છીએ અને ધૂળેટી પણ અમે બહુ સારી રીતે મનાવીએ છીએ। ગુલાલ અને અબીલથી અમે લોકો ધૂળેટી મનાવીએ છીએ, પણ આ વખતે કોરોનાની મહામારીના લીધે અમે લોકો કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે અમે ધૂળેટી મનાવી રહ્યા છીએ અને સેનિટાઈઝર અને બધાનું ચેકઅપ કરીને જ અમે જોડે જોડે રમી રહ્યા છીએ। કોઈ બી એવું પોઝિટિવ લાગે કે ભાઈ આ વ્યક્તિ પોઝિટિવ છે તો એનાથી અમે બધા દૂર રહીએ અને પ્રશાસનવાળાને અમે જાણ કરીએ છીએ। અને બહુ દિક્કત તો થઈ છે, કારણ કે જે હર વર્ષે અમે જે ધૂળેટી રમી રહ્યા છીએ એ પ્રમાણે આ વખતે મજા નથી, કારણ કે આ મજા બગાડવામાં પ્રશાસનનો હાથ છે, સરકારનો હાથ છે। આજે સરકાર ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી હતી તો ચૂંટણીના લીધે ત્યારે કોરોનાની કોઈ ગાઈડલાઈન તૈયાર કરવામાં ના આવી, કોઈ માસ્ક લગાવે, સેનેટાઈઝર કરે કે ના કરે, સરકારને એનાથી કોઈ ફરક નથી પડતો। એકદમથી જ્યારે ચૂંટણી ખતમ થઈ ગુજરાતની અને કોરોના ઊભો થઈ ગયો, નહીં તો આજ મીડિયાવાળા, અખબારવાળા, બધા સંદેશ, દિવ્ય ભાસ્કર, બધા ન્યૂઝવાળા આજે તમે સવારમાં પેપર ઉઠાવો એટલે ઉપર તમારે કોરોનાના એના અંદર આંકડા જ બતાવે છે। મને એમ બતાવો કે આટલા ટાઈમ થઈ ગયો, જ્યારે ચૂંટણી હતી ત્યારે કોરોના બેસી ગયો હતો। અને બીજી વસ્તુ, હમણાં બંગાળની અંદર બી ઇલેક્શન છે તો ત્યાં પણ તમે જુઓ મીડિયા ઉપર બતાવે છે અને પેપરોમાં બી આવે છે અને સોશિયલ મીડિયામાં બી બતાવી રહ્યું છે કે કેટલી પબ્લિક ત્યાં એકઠી થાય છે। અમારે કહેવાનો મતલબ, સરકારને અમે ખોટું નથી કહેતા કે અમારી સરકાર આવી રીતના છે, પણ ગાઈડલાઈન પ્રમાણે એ લોકો અગર ચાલ્યા હોત ચૂંટણીની અંદર તો આજે આ દિવસો આપણને જોવા ના મળ્યા હોત અને આજે હર્ષો ઉલ્લાસથી આ ધૂળેટી અમે લોકોએ મનાવી હોત। જે રીતે હોળી અને ધૂળેટી છે ત્યારે આપ અનેરો આનંદ માણતા હોય છે, દર વર્ષની સરખામણી અંદર જો આ વર્ષે વાત કરવામાં આવે તો હોળીની મજા તમે કેટલી માણી છે? આ વખતે અમે લોકો નિયમનું પાલન કરતા 4-5 જણા લોકો ભેળા થઈને જે અમારો રાજસ્થાનીનો આ જે મુખ્ય તહેવાર હોય છે એટલે એની અંદર અમે લોકો રમ્યા છીએ અને અમારા ચેરમેન સાહેબ એ તો પોતે આજે ગુલાલ પણ રમ્યા નથી અને અમે લોકો સોસાયટીનું પૂરું પાલન કર્યું છે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે। અમે સોસાયટીને બોર્ડ ઉપર પણ લખ્યું છે કે દરેક વ્યક્તિ આ પ્રમાણે હોળી રમશે અથવા ના રમે, બહારનો વ્યક્તિ કોઈ પણ અંદર આવી શકે નહીં। જે રીતે ધૂળેટીનો તહેવાર છે આજે, ત્યારે વાટિકા રેસિડેન્સીના લોકો છે કોરોનાની ગાઈડલાઇન સાથે અહીંયા હોળીનો આજે આનંદ પણ માણ્યો હતો। ધૂળેટીનો દિવસ છે, આપે સર્વે સવારથી આજે હોળીનો અનેરો આનંદ માણી રહ્યા છો, આપ શું કહેશો આ બાબત પર? આ બાબતે અમે શાંતિથી મનાવીએ છીએ। ધૂળેટીનો રંગ જે અમારા રાજસ્થાનનો મુખ્ય પર્વ છે એ અમે ગાઈડલાઇન પ્રમાણે મનાવીએ છીએ, 4-5 લોકો ભેગા થઈને મનાવીએ છીએ, ઓલરેડી સરકારના આદેશ પ્રમાણે ચાલીએ છીએ અમે,
राजस्थान मुख्य त्यौहार है एटले अमे मनावामां राजी खुश तैयार छीए ऑलरेडी। बीजी बात जे सरकारना कोईपण प्रसंग में हो तो एमना माटे कोई अधिकारी माटे कोई प्रसादनो पालन नहीं, अमारा माटे ज प्रसादनो पालन होय छे। केम पब्लिक माटे ज छे बधुं आ, सरकारना अधिकारी माटे कोई पालन नहीं। सरकारना कोई भी माणस करी शके, आम पब्लिक नहीं करी शके एवो, एना माटे अमे ओरिनो ओरिनो जे धुळेटी पर्व छे अमे आज असवलाती मनाईए छे। जे रीते धुळेटीनो त्यौहार छे, आपे सवारथी धुळेटीनो आनंद माणी रह्या छो, कया कया प्रकारनो आपनी सोसायटीनी अंदर आयोजन करवामां आव्युं हतुं ने केटला लोको साथे आपने धुळेटीनो त्यौहार मनाव्यो हतो? अमार सोसायटीमां अमार चेरमेन अने सेक्रेटरीने बधा मळीने एक दिवस पहेला ज बोर्ड उपर एनी जाहेरात करवामां आवी हती के बहारनो कोई पण व्यक्ति आवीने धुळेटी मनावी शकशे नहीं, अने अहींया पण जे पण मनावशे एना माटे એટલે એને જે પણ અહીંયા જે મનાવશે એના માટે પણ ગાઈડલાઇન રાખવામાં આવી કે ઓછામાં ઓછા વ્યક્તિઓ 10-15 ભેગા થાય, અને બનાવે તો અલગ અલગ ટુકડીમાં ભેગા થાય, એક સાથે ભેગા ના થાય। અને અમે જે કોરોના લીધે બહુ ઓછા વ્યક્તિઓ ધોળી મનાવી, બહાર આવવાનું પણ નથી માંગતા ઘણા લોકો સોસાયટીમાંથી। એટલે અમે જે સરકારનો નિર્દેશ છે અને અમારા જે ચેરમેન વાટિકા રેસિડેન્ટના જે નિયમો બનેલા છે એ પ્રમાણે જ અમે સોસાયટીમાં ધૂળેટી મનાવીએ છીએ। જે રીતે ધૂળેટીનો તહેવાર છે તેને લઈને વાટિકા રેસિડેન્સીના લોકો છે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે અહીંયા ધૂળેટીનો અનેરો આનંદ માણ્યો હતો, સાથે સાથે એક સોશિયલ ડિસ્ટન્સ છે તેનું પણ પાલન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં હાલમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેને ધ્યાનમાં લઈને સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે। સરકારના આ નિર્ણયથી વેપારીઓ તેમજ ધૂળેટી રમવાના રસિયાઓ નિરાશ થયા છે। બીજી તરફ અમદાવાદમાં રહેતા રાજસ્થાનના રહેવાસીઓ માટે આ તહેવાર ખૂબ જ મહત્વનો છે। અમદાવાદમાં ધૂળેટી પર પ્રતિબંધ હોવાથી એક અઠવાડિયા પહેલા રાજસ્થાનીઓ પોતાના વતન જવા માટે રવાના થયા હતા, જેને લઈને શાહીબાગ વિસ્તારમાં લોકોની મોટી ભીડ જામી હતી। કેટલાકે તો એડવાન્સમાં વધારે પૈસા આપીને બસ ટિકિટો બુક કરાવી દીધી હતી, સાથે જ રાત્રિ કરફ્યુ હોવા છતાં 500 વધુ સંખ્યામાં લોકો એકઠા થતા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો। અમદાવાદમાં આવેલ વાટિકા રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે પહેલાથી સ્થાનિકોના ટેસ્ટ કરાવી બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ નહીં કરાવી ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હતું। હોળી અને ધૂળેટીનો તહેવાર છે હર્ષ ઉલ્લાસનો તહેવાર છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીની વચ્ચે સરકારે ધૂળેટીના તહેવાર પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ અહીંયા વાટિકા રેસિડેન્સીની અંદર લોકો છે રાજસ્થાની લોકોનો મનપસંદ તહેવાર છે ત્યારે પોતાની પરંપરા જાળવવા માટે ધૂળેટીનું આયોજન કરી રહ્યું છે। આપ જોઈ શકો છો કે રાજસ્થાની લોકોનો જે ધૂળેટીનો તહેવાર છે તે ખાસ માનવામાં આવે છે, ત્યારે લોકો છે પોતાનો તહેવારની પરંપરા જાળવવા માટે અહીંયા ધૂળેટી રમી રહ્યા છે। અહીંના જે મહિલાઓ છે તે પોતાના રાજસ્થાની સોંગ પર ડાન્સ કરીને અહીંયા પોતાની પરંપરા જળવાય તે માટે ધૂળેટીનું આનંદ કરી રહી છે, સાથે સાથે વાટિકા રેસિડેન્સીની અંદર કોરોનાની ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે। અહીંયા ઓછા લોકો ભેગા મળીને આ વર્ષ હોળી અને ધૂળેટીનું આયોજન કરેલું છે। કોરોના મહામારીની વચ્ચે લોકો પ્રેરિત થાય તેના માટે કોરોનાને લગતા સોંગનું પણ આયોજન કરી અહીંયા લોકો છે હોળીનો તહેવાર મનાવી રહ્યા છે। ખાસ કરીને વાત એ છે કે પોતાની રાજસ્થાનની જે પરંપરા છે તેને જાળવી રાખવા માટે ધૂળેટીનો તહેવાર વાટિકા રેસિડેન્સીની અંદર મનાવવામાં આવ્યો છે। ઓછી સંખ્યાની અંદર અહીંયા લોકો છે ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે, અને એક ખાસ પ્રકારની વાત તો એ છે કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોંગ પ્રેરિત થાય તે માટે કોરોનાનું સોંગ રાખીને અહીંયા એના પર નાચી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે હર્ષ ઉલ્લાસ સાથે ધૂળેટીના તહેવાર પર લોકો અહીંયા નાચી ઝૂમીને ધૂળેટીનો અનેરો આનંદ છે અહીંયા માણી રહ્યા છે। રાજસ્થાન લોકોનો આ ખાસ તહેવાર માનવામાં આવે છે, ત્યારે પોતાની પરંપરા જળવાય તે માટે કોરોના મહામારીની વચ્ચે ગાઈડલાઇન્સનું પાલન કરીને અહીંયા લોકો છે ધૂળેટીનો તહેવાર છે મનાવી રહ્યા છે, અને રાજસ્થાની સોંગ પર ડાન્સ પણ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકો છે અહીંયા હર્ષ ઉલ્લાસ સાથે પોતાનો જે તહેવાર છે તે મનાવી રહ્યા છે। સરકારે જે આના પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વાટિકા રેસિડેન્સીની અંદર બહારના કોઈ પણ લોકોને પ્રવેશ
નથી આપવામાં આવી રહ્યો અને ધૂળેટીના તહેવાર પહેલા કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું પાલન થાય તે માટે તમામના રિપોર્ટ કરાવી અને જે લોકો કોરોના પોઝિટિવ ના હોય તે લોકોને જ અહીંયા કોરોના મહામારીની વચ્ચે ધૂળેટીની અંદર જે તહેવારનો આનંદ છે એ માણવા માટે પરમિશન અપાવવામાં આવી રહી છે ત્યારે વાટિકા રેસિડેન્સીના લોકો છે અહીંયા હર્ષઉલ્લાસ સાથે આજે ધૂળેટી તહેવારની અનેરો આનંદ માણ્યો હતો. કેમેરામેન સચિન પટેલ સાથે અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.